गुड आफ्टरनून बाळको, केम छो? मजामां छो ने? जनाब बाबूभाई सुपारीवाला, गर्ल्स प्राइमरी स्कूल, धोरण बे, ऑनलाइन एजुकेशन में आप सौनुं हार्दिक स्वागत छे। आपणो विषय छे कल्लोल। कल्लोल में आपणे पाठ सात आम पण होय। गया तास में आपणे वार्ता गोरियो घूम अर्धी वार्ता आपणे शीख्या हता, बराबर। तो आजे आपणे आगर वार्ता शीखीशुं। ए पहेला आपणे थोड़ी वार्ता जे शीख्या हता एनुं जरा आपणे पुनरावर्तन करिए। एक नानुं गाम हतुं, એ ગામમાં સોમાભાઈ નામના ખેડૂત રહેતા હતા। સોમાભાઈ પાસે બે બળદ હતા। એ બંને બળદનું નામ હતું, એકનું નામ કાળિયો અને બીજાનું નામ ગોરિયો। બંને બળદ સોમાભાઈને ખૂબ જ વહાલા હતા, તેઓ ખૂબ એમને પ્રેમ કરતા હતા। માર્ચ મહિનામાં બાજરી વાવવાનો સમય થાય છે। બાજરી કયા મહિનામાં વવાય? માર્ચ। કોઈ પણ પાકની વાવણી કરતા પહેલાં ખેતર ખેડવું પડે તો બાજરી વાવવા પહેલાં સોમાભાઈ પોતાના બંને બળદને લઈને ખેતર ખેડવા ગયા। આખો દિવસ જોઈએ આપણે ખેતર ખેડવા ખેડૂતને, તો થોડું ખેતર, અડધું ખેતર ખેડાયું એટલે બપોર થઈ એટલે સોમાભાઈ ભાટું ખાઈને, ભાટું એટલે કે ભોજન બપોરનું લઈને સૂતા, એટલે આરામ કરવા ઝાડ નીચે સૂતા। જાગીને જોયું તો બે બળદમાંથી એક બળદ ગાયબ થઈ ગયેલો, ખોવાઈ ગયો હતો। આમ તેમ ઘણી શોધ કરી પણ બળદ, એ ગોળીઓ બળદ જડ્યો નહીં। બાજરી પણ વાવી, બાજરી ઉગીને મોટી થઈ ગઈ। સોમાભાઈ રોજ ખેતરે આવે અને બાજરી જોઈને હરખાય। બાજરી મોટી થઈ, ખૂબ સરસ પાક થયો એ જોઈને એ ખુશ થાય, હરખાય એટલે ખુશ થાય। આખા ખેતરમાં રોજ જ ફરીને જુએ પણ ક્યાંય એમનો ગોરિયો નજરે ચડે નહીં। આટલે સુધીની આપણે વાર્તા શીખ્યા હતા। આગળ આપણે જોઈએ, એ ગોરિયો ક્યાંથી મળશે? બાજરી પાકી ગઈ, ઊભી બાજરીના દુંદા લણતા પણ ગોરિયો ન જડ્યો। દુંદામાંથી બાજરીના દાણા છૂટા પાડ્યા, ચારણીથી ચાર્યા, ટગારામાં ભર્યા, કોઠળા ભરીને ઘરે લાવ્યા, પણ ગોળીઓ ન જડ્યો, તે ન જ જડ્યો। બાજરી પાકી ગઈ, હવે એને લણવાનો, એને કાપવાનો સમય થયો। એના દુંદાને ઉપર જેમાં બાજરી થાય એને દાણા આવે બાજરીના, એને દુંડા કહેવાય। તો હવે દુંડા લણતા પણ ગોળીઓ જર્યો નહીં। દુંડામાંથી એમણે દાણા છૂટા પાડ્યા, ચારણી વડે ચાર્યા અને બાજરીના દાણાને ટગારામાં ભર્યા, પછી કોથળા ભર્યા, તો પણ ગોળીઓ જડ્યો નહીં। કોથળામાંથી બાજરી કાઢી, ફરીથી સાફ કરીને ઘંટીમાં દરી, રોટલા બનાવતા પહેલા બાજરીનો લોટ ચારણીથી ચારી જોયો, તોય ગોરિયો ન જડ્યો, તે ન જ જડ્યો। હવે કોથળામાંથી બાજરી કાઢી, બરાબર, હવે કોઈ પણ અનાજને પહેલાં આપણે ડરાવતા પહેલાં એને સાફ કરવું પડે, બરાબર, ત્યાર પછી જ એને ગંતીમાં ડરીને એનો લોટ બનાવાય અને લોટમાંથી રોટલા બનાવાય, ઘઉં હોય તો ઘઉંની રોટલી બને, જુવાર બાજરી અને મકાઈના રોટલા બનાવાય। પહેલા બાજરીના લોટને ચારણીથી ચાર્યો તો પણ ગોરિયો મળ્યો નહીં। સોમાભાઈને તો સતત ગોરિયાના જ વિચાર આવ્યા કરે, મારો ગોરિયો ક્યાં ગયો હશે ને શું કરતો હશે? ઘરના બીજા સભ્યો પણ ગોરિયાની ચિંતા કરતા હતા। સોમાભાઈને ખૂબ જ વહાલા હતા બળદ, તેમાંથી એક ખોવાઈ ગયો, કાયમ ગોરિયાના વિચાર કરીએ કે મારો ગોરિયો ક્યાં ગયો હશે અને શું કરતા હશે। હવે સોમાભાઈ ચિંતા કરે, હવે બીજા ઘરના પણ બધાને ચિંતા થાય કે આપણો બળદ ક્યાં ગયો હશે, આપણે આપણા ઘરમાં પણ તમારા ઘરમાં કોઈ
છોકરો નાના ભાઈ બહેન હોય તમારા રમવા ગયા અને જલ્દી આવ્યા ના હોય તો મમ્મી ચિંતા કરે છે ને, પપ્પા પછી બીજા ચિંતા કરે, એવી રીતે ગોરિયાની પણ ઘરના બધા સભ્યો બધા જ વ્યક્તિ ચિંતા કરવા લાગ્યા. નવી બાજરીના પહેલા રોટલા તૈયાર થયા, સરસ મજાના ગરમા ગરમ મોટા મોટા રોટલા સૌ સાથે જમવા બેઠા. હવે નવી બાજરીના રોટલા, તમારા મમ્મી પણ રોટલા બનાવતા જ હશે, રોટલા તૈયાર થયા સરસ સરસ મજાના ગરમા ગરમ. રોટલા કેવા હતા? સરસ મજાના ગરમા ગરમ, ગરમ ગરમ હોય. તમને લાગે છે કે ગોરીઓ મળશે? સૌની થારીમાં રેવા બહેને એક રોટલો મૂક્યો. સોમાબાઈની દીકરી સપનાને કોપટી બહુ ભાવે. તેણે હળવેથી રોટલાની કોપટી ખોલી અને એકાએક મોટેથી ચીસ પાડી. બાપુ ઉ ઉ, આપણો ગોરીઓ ઓ ઓ. સોમાભાઈએ તો ઠાળી ઢકેલીને કુડકો માર્યો ને કોપટી નીચે જોયું તો ગોરીઓ નિરાંતે બેઠો બેઠો વાગોળતો હતો. સોમાભાઈ તો નાચવા માંડ્યા, મળી ગયો મળી ગયો, મારો વહાલો ગોરીઓ મળી ગયો. હવે રોટલા બનાવ્યા તો બધાની થાળીમાં રેવા બેને રોટલા પીરસ્યા, મૂક્યા. સોમાભાઈની દીકરીનું નામ શું હતું? સપના. એને શું ભાવતું હતું? રોટલાની કોપટી. રોટલો ખીલેલો હોય, આખો ડડા જેવો થયેલો હોય, એના ઉપર જે ઉપરની જે છૂટી પડ પડે એને શું કહેવાય? કોપટી. બરાબર. તેણે હળવેથી કોપટી ઉઠાવીને ખોલી એટલે એકાએક એણે સપનાએ બૂમ પાડી કે બાપુ ઉ ઉ. પપ્પાને શું કહેતા હતા પહેલાના જમાનામાં? બાપુ ઉ ઉ, આપણો ગોરીઓ ઓ ઓ. આ દેખાય છે, આ ગોરીઓ રોટલાની કોપટીમાં. સપનાએ બૂમ પાડી એટલે સોમાભાઈએ ઠારી ખસેડી કાઢી, ઢકેલીને કૂટકો મારી. કોપટી નીચે જોયું તો એમને આ ગોળીઓ દેખાયું. તો ગોળીઓ શું કરતો? રોટલાની કોપટી નીચે વાગોળતો હતો. પ્રાણીઓ ખોરાક ખાય પછી એના મોડું હલ્યા જ કરે, એમ ચાવતા હોય ને એવું લાગે, એ વાગોળતો હતો. નિરાંતે બેઠો બેઠો રોટલાની કોપટી નીચે ગોળીઓ વાગોળતો હતો. સોમાભાઈ તો નાચવા માંડ્યા અને બૂમો પાડવા માંડ્યા, મળી ગયો મળી ગયો, મારો ગોરીઓ મળી ગયો. બાળમિત્રો, હવે આમાં આવતા આપણે શબ્દો જોઈએ. દૂંદા, બાજરીમાં જે દાણા ભળાય બાજરીના એને શું કહેવાય? દૂંદા. લણતા, લણવું એટલે કાપવું, કાપણી. લણતા. ચારણીથી, ચારણીથી, જોદણી પર ધ્યાન આપજો. ટગારામાં, ટગારામાં. ભર્યા, ભર્યા. પહેલાં દાણા છૂટા પાડ્યા, ચારણીથી ચાર્યા, ટગારામાં ભર્યા, પછી કોથળામાં ભર્યા. કોઠળા, કોઠળા. લાવ્યા, લાવ્યા. ઘંટીમાં, ઘંટીમાં દરાવ્યા. બનાવતા, બનાવતા. વિચાર, વિચાર. આવ્યા, આવ્યા. સભ્યો, સભ્યો. જોદણી ઉપર જોજો, બરાબર ધ્યાન આપો. ચિંતા, ચિંતા. તૈયાર, તૈયાર. મજાના, મજાના. બેઠા, બેઠા. સૌની, સૌની. થાળીમાં, થાળીમાં. દીકરી, દીકરી. સૌની થાળીમાં રોટલો કોણે મૂક્યો? રેવા બહેને. કોપટી, કોને રોટલાની કોપટી ભાવતી હતી? સપનાને. સપના કોની છોકરી હતી? કોની દીકરી હતી? સોમાભાઈની. ઢકેલીને, ઢકેલીને. નિરાંતે, નિરાંતે.
ફરીથી આ શબ્દોનું આપણે વાંચન કરીએ. દૂંદા દૂંદા, લણતા લણતા, ચારણીથી ચારણીથી, ટગારામાં ટગારામાં, ભર્યા ભર્યા. રુદ્રી પર ધ્યાન આપો. કોઠડા કોઠડા, પોઈન્ટર પર પણ ધ્યાન આપજો. લાવ્યા લાવ્યા, ઘંટીમાં ઘંટીમાં, બનાવતા બનાવતા, વિચાર વિચાર, આવ્યા આવ્યા, સભ્યો સભ્યો, ચિંતા ચિંતા, તૈયાર તૈયાર, મજાના મજાના, બેઠા બેઠા, સૌની સૌની, થાળીમાં થાળીમાં, દીકરી દીકરી, કોપટી કોપટી, ઢકેલીને ઢકેલીને, નિરાંતે નિરાંતે. મિત્રો, કલોલી નોટમાં નવા પાના પર આજની તારીખવાર લખજો, પાઠનું નામ લખજો, વાર્તાનું નામ લખી આ દરેક શબ્દો બંને સ્ક્રીન પરના સુંદર અક્ષરે બે લીટીને પકડીને ત્રણ વખત લખવાના છે અને વાંચન પણ કરવાના છે. આવતા તાસમાં આપણે આગળ શીખીશું. થેન્ક યુ.